अगाउना लेक्चर में आपणे उदाहरण नंबर 7 સુધી અભ્યાસ કરી ચૂક્યા કે જેની અંદર મોટા દાખલા હતા। હવે તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું કે મોટા દાખલા પછી હવે આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો ટૂંકા દાખલા માટે સૂત્રની અંદર જે થોડા જાજા ફેરફારો થઈ છે તે સૌથી પહેલા સમજવું પડશે। અને જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે પણ કીધું હતું તમને કે સૂત્ર માત્ર એક જ ફરશે, બાકી બધા સૂત્ર આખે આખા ચેપ્ટરની અંદર સેમ જ રહેશે। તો અહીંયા પણ જે સૂત્ર ફરે છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા તો સૂત્ર જોઈએ, તો સૂત્રની અંદર જે સૂત્રમાં ફેરફાર થાય છે એ સૂત્ર માત્ર ને માત્ર બીનું સૂત્ર છે। તો હવે બીના સૂત્રની અંદર કેવા ફેરફારો થાય છે તો આ સમજવા માટે આપણે જોઈએ। તો સૌથી પહેલા તો સહવિચલન xy, xy નું સહવિચલન અને એના છેદની અંદર x નું વિચલન। હવે આપણે 11મા ધોરણની અંદર જે પ્રમાણિત વિચલન વિચલન એનો અભ્યાસ કરી ચૂક્યા છે, તો આજે પણ એ સૂત્ર પાછું આવ્યું છે। તો જેનું સહવિચલન આપણે સંકેતમાં દર્શાવતા હતા કો xy, સહવિચલનને સંકેતમાં દર્શાવતા હતા કો xy વડે અને એના છેદની અંદર આપણે મુકતા હતા। હવે x નું વિચલન છે, પ્રમાણિત વિચલન નથી। જો પ્રમાણિત વિચલન હોય તો માત્ર s સંકેત આવતો, પણ જ્યારે વિચલન આપેલું હોય ત્યારે s વર્ગ થઈ જતો। આપણે તમને ખબર હોય તો સૂત્રની અંદર s નું સૂત્ર મુકતા એ સૂત્ર વર્ગમૂળની અંદર લખતા, પણ s વર્ગનું સૂત્ર આપણે વર્ગમૂળમાં લખતા નહોતા। તો અહીંયા પણ કો xy ના છેદમાં s વર્ગ x એટલે કે x નું વિચલન, s વર્ગ વિચલન કોનું તો કે x ચલ। ત્યાર પછી a નું સૂત્ર બાકી નિયત સંબંધ રેખા x બાર y બાર એ બધું સેમ જ રહેશે। હવે અહીંયા આ સૂત્ર રહ્યું એ ક્યારે વાપરવા એ સમજવા માટે સૌથી પહેલા કો xy નું સૂત્ર સમજી લઈએ। તો કો xy નું સૂત્ર છે કે સિગ્મા x - x બાર બીજા કૌંસની અંદર y - y બાર અને એના છેદની અંદર n। જ્યારે પણ તમને રકમની અંદર મધ્યકમાંથી લીધેલા વિચલનોના બંને ચલના ગુણાકારનો સરવાળો આપેલો હોય, અહીંયા y ના મધ્યકમાંથી y નું વિચલન અને x ના મધ્યકમાંથી લીધેલા બંનેના ગુણાકારનો સરવાળો હોય તો આ રકમની અંદર આપેલું જશે ટૂંકા દાખલાની અંદર તો કે x - x બાર અને y - y બાર છેદની અંદર n અવલોકનોની સંખ્યા જે તમને રકમમાં આપેલી હશે। ત્યાર પછી અથવા તો જો તમને રકમની અંદર એવું આપેલું હોય કે x અને y ના ગુણાકારનો સરવાળો એટલે કે સિગ્મા xy આપી દીધા હોય રકમની અંદર, રકમની અંદર તમને સિગ્મા xy આપી દીધા હોય સાથે સાથે x બાર અને y બાર આપ્યા હોય। હવે અહીંયા x બાર y બાર ની જગ્યાએ ઘણી વખત કેવું કરશે તો તમને સિગ્મા x આપી દીધો હશે, રકમની અંદર તમને સિગ્મા x આપી દીધો હશે અને n આપેલા હશે। સિગ્મા x આપો n આપ્યા હોય અને સિગ્મા y આપ્યો, સિગ્મા x આપો હોય સિગ્મા y y ના અવલોકનનો સરવાળો x ના અવલોકનનો સરવાળો અને સાથે સાથે n, આ ત્રણ વિગત આપણી પાસે હોય એટલે બાકીની બે વિગત આપણને મળી જાય x બાર અને y બાર। કેવી રીતે મળે તો કે સિગ્મા x ના છેદમાં n કરો એટલે તમને મળશે x બાર, સિગ્મા y ના છેદમાં n કરશો એટલે તમને મળશે y બાર, બંનેની કિંમત એમ મૂકી શકો તમે। ત્યાર પછી બીજું આપેલું હોય x અને y નો ગુણાકાર કરી અને એનો સરવાળો છેદની અંદર n જે આપેલા જ હોય છે રકમ b ના સોરી કો xy ના આ બંને સૂત્રને આધારે કો xy ની કિંમત તમારે મેળવવી પડે છે અથવા તો તમને રકમની અંદર આપેલી હોય છે। ત્યાર પછી s વર્ગ x કેવી રીતે મળે, s વર્ગ x કેવી રીતે મળે 11મા ધોરણમાં એના ત્રણ સૂત્ર તમને લખાવેલા હતા, જેનું પહેલું સૂત્ર હતું કે સિગ્મા x - x બાર કૌંસ ઉપર વર્ગ છેદની અંદર n, અથવા તો બીજી રીતે મળે તો કે સિગ્મા x નો વર્ગ છેદની અંદર n માઇનસ કૌંસમાં સિગ્મા x છેદની અંદર n અને કૌંસ ઉપર એનો સ્ક્વેર, આ બીજું સૂત્ર। ત્યાર પછી ત્રીજું સૂત્ર કયું છે તો કે સિગ્મા x નો વર્ગ છેદમાં n માઇનસ x બાર નો વર્ગ। આ ત્રણ સૂત્રમાંથી કોઈ પણ જે સૂત્રની વિગત આપેલી હોય એ સૂત્રની માહિતી મૂકી અને
તમને s વર્ગ x મળી શકે છે ત્યાર પછી s વર્ગ y તો કે y - y આપણે આની જરૂર નથી પડતી co xy મેળવવા માટે સોરી d મેળવવા માટે આપણે જે જરૂર પડે છે તે s વર્ગ x ની જરૂર પડે છે y ના વર્ગનો જરૂર પડતી નથી તો અહીંયા જોઈએ આપણે તો s વર્ગ y એનું સૂત્ર સમજી લઈએ y - y કૌંસ ઉપર વર્ગ એનો સરવાળો છેદ્યંતર n ત્યાર પછી સિગ્મા y નો વર્ગ છેદમાં n માઈનસ કૌંસમાં સિગ્મા y ના છેદમાં n અને કૌંસ ઉપર સ્ક્વેર અને ત્રીજું સૂત્ર સિગ્મા y નો સ્ક્વેર છેદમાં n માઈનસ y બાર નો સ્ક્વેર જે મેળવવું પડશે તે સૌથી પહેલા તો કો x y ન આપેલું હોય તો એની જગ્યાએ કેવી માહિતી આપી હોય તો કે x y આપેલા હોય x બાર y બાર આપેલા હોય અથવા તો એની હિંટ આપેલી હોય કે સિગ્મા x અથવા સિગ્મા y એના આધારે તમને મળી જશે અથવા તો શું આપેલું હોય તો કે x - x બાર y - y બાર આ બંનેના ગુણાકારનો સરવાળો તમને આપ્યો તો પણ તમને કો x y ની કિંમત મળશે અને આ કો x y ની કિંમત રહે એ તમે b ના સૂત્રની અંદર મૂકી શકો છેદની અંદર s વર્ગ x તો કે કેવી રીતે મેળવવાનું એ આપણે સૂત્ર જોયું ત્યાર પછી હવે પ્રશ્ન એ કે a ના સૂત્ર માટે શું કરવું તો a નું સૂત્ર રહ્યું બધે સેમ જ રહે છે a ના સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી અહીંયા જોઈએ તો આપણને એક વસ્તુ ખબર પડી કેવી માહિતી આપેલી હોય કે સિગ્મા xy x બાર y બાર x - x બાર y - y બાર જેવી માહિતી આપેલી હોય ત્યારે ક્યુ સૂત્ર મૂકવાનું તો કે સહવિચરણ વાળું ક્યુ સૂત્ર મૂકવાનું સહવિચરણ વાળું કો xy ના છેદમાં s વર્ગ x અને જે બીજું સૂત્ર આપેલું છે તે ઈ સૂત્ર સહસંબંધની કિંમત આપેલી હોય અને તેના પરથી નિયત સંબંધની કિંમત તમારે મેળવવી પડે છે તો હવે એની માટે તમને રકમની અંદર કેળો તો કેટલો આપ્યો એક તો y બાર આપ્યો છે x બાર આપ્યો છે અને આ બે કિંમત નું આપ્યું તો આ મેળવવા માટે જે જરૂરી વિગત છે તે સિગ્મા x સિગ્મા y n આ રકમ આપેલી હોય હવે આના આધારે તમને y બાર ને x બાર મળી જશે પરંતુ b મેળવવા માટે શું કરવાનું તો b નું સૂત્ર છે કે આ જે તમને સહસંબંધની કિંમત આપી રકમમાં એવું કીધું હશે કે x અને y વચ્ચેના સહસંબંધાંકનું માપ 0. કોઈ પણ સંખ્યા આપી દીધી હશે કે આટલું છે આટલું માપ છે અને ત્યાર પછી તમને બીજું આપ્યું હશે કે sy બરાબર છે કે જેને y નું પ્રમાણિત વિચલન કહે છે પ્રમાણિત વિચલન અહીંયા વિચલન લેવાનું નથી યાદ રાખજો અને sy ના છેદમાં sx તો એની માટે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx એક સૂત્ર આપ્યું બીજું b નું સૂત્ર આપણને મળ્યું કો xy ના છેદમાં s વર્ગ x ત્યાર પછી કો xy કેવી રીતે મળે x - x બાર y - y બાર છેદની અંદર n ત્યાર પછી હજી એક સૂત્ર કો xy નું સિગ્મા xy - n x બાર y બાર ના છેદમાં n ત્યાર પછી s વર્ગ x કેવી રીતે મળશે તો કે x - x બાર નો કૌંસ ઉપર વર્ગ એનો સરવાળો છેદની અંદર n તો ચાલો હવે ટૂંકા દાખલાનો અભ્યાસ કરીએ જેમાં આપણે ઉદાહરણ નંબર 7 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે તો આજે ઉદાહરણ નંબર 8 થી આપણે અભ્યાસ શરૂ કરીશું પર 8 ની રકમ છે કે 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ સેન્ટીમીટરમાં આપ્યો છે જેને કહી દીધો છે x x રહ્યો x બરાબર લેવાનો છે વરસાદ અને ત્યાર પછી બીજી જે વિગત આપી અને બાજરીની ઉપર જે ક્વિન્ટલમાં ક્વિન્ટલ પ્રતિ હેક્ટર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી પરથી નીચે મુજબના માપ મળે છે હવે જેની અંદર કઈ રકમો આપેલી છે કે n બરાબર 10 x બાર બરાબર 40 y બાર બરાબર 175 ત્યાર પછી sx બરાબર 12 અને co xy બરાબર આપેલા છે 360 આ પરથી ઉપજ y ની વરસાદ x પરની નિયત સંબંધ રેખા મેળવો આ પરથી વરસાદ જે જેને કહી દીધું છે x અને ત્યાર પછી y y ને કીધું છે બાજરીની ઉપર હવે એની નિયત સંબંધ રેખા મેળવવાની છે તો નિયત સંબંધ રેખા મેળવવા માટે સૌથી પહેલા તો માહિતીની જે જરૂર પડશે તે આપણે મેળવવાનું છે નિયત સંબંધ રેખા y કેટ મેળવવાનું એટલે સૌથી પહેલા જરૂર પડશે
ए ने ए ત્યાર પછી બી બી ની પણ જરૂર પડશે તો હવે અહીંયા તો જે તમને ક્રમ કીધો તો કે પહેલા x બાર મેળવવાના ત્યાર પછી y બાર મળી ગયા પછી d મેળવવાનો d મળી જાય પછી a મેળવવાનો એ પછી તમને નિયત સંબંધ રેખા મળે તો અહીંયા સૌથી પહેલા આપણે આપી દીધું છે x બાર બરાબર એ પછી 40 y બાર બરાબર એ પછી 175 બે રકમ આપી દીધી છે હવે જે આપણે મેળવવાની છે તે ત્રીજી રકમ થી સીધી ગણતરી કરવાની અને ત્રીજી રકમ છે d પ્રશ્ન એ d નું સૂત્ર કયું મૂકું b નું સૂત્ર કયું મૂકું અહીંયા નથી xy આપેલો સિગ્મા xy નથી કોઈ x - x બાર વાળી કોઈ રીત નથી આપેલી તો હવે શું કરું તો આપણે ટૂંકા દાખલાનું સૂત્ર તમને લખાઈએ બરાબર છે કે 4xy ના છેદમાં s વર્ગ x તો પ્રશ્ન અહીં થાય s વર્ગ x કોણ ક્યાં આપેલો છે નહીં s વર્ગ x નથી આપેલો તો હવે શું કરશું તો sx તો આપેલો છે ને sx ઉપરથી જો તમે એનો વર્ગ કરશો તો તમને s વર્ગ x મળી જશે તો સૌથી પહેલા s વર્ગ x બરાબર 12 નો વર્ગ કરો એટલે જવાબ મળશે તમને 144 તમારે નથી cosxy મેળવવા જવાનું નહીંતર પાછું cosxy નું સૂત્ર મૂકવું પડે અહીંયા તો cosxy ની કિંમત પણ તમને આપેલી છે અને sx ઉપરથી આપણને s વર્ગ x મળી ગયા છે ચાલો આગળ જોઈએ d નું સૂત્ર થશે cosxy એના છેદમાં s વર્ગ x બે કિંમતો ઓલરેડી મેળવી લીધી છે એટલે ત્રીજી મેળવી છે તો cosxy ની તમને કિંમત આપેલી છે 360 અને s વર્ગ x તમને અત્યારે મળ્યો 144 કે જે બંનેનો જવાબ તમને મળશે b બરાબર 2.5 જવાબ મળશે 2.5 હવે b મળી ગયો b મળી ગયા પછી a મેળવવાનો તો a નું સૂત્ર કમ્પલસરી બધે એક જ હોય છે a નું સૂત્ર કમ્પલસરી બધે એક જ છે તમને કીધું અને યાદ રાખજો a જોતો હોય તો x બાર ને y બાર હોવા પડે નો આવ્યો હોય તો તમારે મેળવવા પડશે તો અહીંયા હવે જે આના પછીની ગણતરી આવશે તે કે a બરાબર y બાર માઇનસ dx બાર તો હવે y બાર ની રકમ આપણને આપેલી છે 175 માઇનસ d ની કિંમત અત્યારે આપણે મેળવી 2.5 ત્યાર પછી x બાર આપણને મળ્યો 40 હવે આ બંનેનો સૌથી પહેલા 2.5 એટલે ગુણ્યા 40 કરશો એટલે તમને જવાબ મળશે 100 તમને જવાબ મળશે 100 અને જેમાં 175 માંથી બાદ કરવાના છે તો એની ગણતરી માટે બંનેની બાદબાકીનો જવાબ આવશે 75 a ની કિંમત પણ મળી a મળી ગયા b મળી હવે તમે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવી શકો તો હા બંને કિંમતો મળી ગઈ છે માટે y ની x પર ની નિયત સંબંધ રેખા yk બરાબર a પ્લસ dx a તમને મળ્યો 75 અને પ્લસ b મળ્યો 2.5x અહીંયા તમારો દાખલો પૂર્ણ હવે જો આગળ કોઈ અનુમાન કરવાનું કે એવી કોઈ કિંમત મેળવવાનું જો તમને રકમમાં કીધું હોય તો તમારે મેળવવી પડશે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે દાખલાની ગણતરી શરૂ કરો ત્યારે પહેલા ચેક કરી લેવાનું કઈ રકમ મેળવવી પડશે અને કઈ રકમ ઉપરથી જવાબ મળશે અહીંયા તો cosxy આપેલા છે જો ન આપેલા હોત તો એના બદલે તમને માત્ર આટલું જ કીધું હોય સિગ્મા xy બરાબર કોઈ પણ રકમ તમને આપી દીધી હોય જો xy તો બાકી બધી વિગતો એમ જ રહે સેમ બાકી બધી વિગતો સેમ જ રહે તો તમારા દાખલામાં કેટલો ફેરફાર થાય તો તમારે b મેળવવો ત્યાર પછી ઉદાહરણ નંબર 9 હવે ઉદાહરણ નંબર 9 ની અંદર થોડા ઘણા ફેરફારો છે જે આપણે જોઈશું કુટુંબની વાર્ષિક આવક કે જેને x કહી દીધો છે કુટુંબની વાર્ષિક આવક કે જેને x કહી દીધો છે અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનો વાર્ષિક રોકાણ કે જેને y કહી દીધો છે એ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવા એક શહેરમાંથી મેળવેલા 100 કુટુંબોના લીડર્સની માહિતીનો સાર
1.2 sy 12.8 અને r બરાબર 0.65 હવે આમાં એક વસ્તુ ખૂટે છે કે જે આપણે જરૂર પડશે n n ની જરૂર પડશે બરાબર છે તો માટે સૌથી પહેલી બાબત કે n બરાબર કેટલા લેવા તો અહીંયા અગાઉ રકમમાં જ કહી દીધું છે કે 100 કુટુંબોનો નિદર્શ લીધેલો છે માટે n બરાબર લેવાના થશે 100 હવે n વાળી ગયા રકમો બધી પૂર્ણ થઈ ગઈ આગળ શું કીધું છે તો કે આ માહિતી પરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબની વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો પહેલા તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો આગળ જો કોઈ કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય તો તેનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું અનુમાન કરો તો અહીંયા સૌથી પહેલા તો અનુમાન કરવાનું છે એટલે કે 4.5 લઈ અને શું મેળવવાના છે તો કે y કેમ બરાબર કે હવે આગળ અનુમાન અગાઉના દાખલામાં જોઈએ તો નિયત સંબંધ રેખા એ દાખલો પૂર્ણ થઈ જાય પણ અહીંયા અનુમાનની કિંમત પણ મેળવવાની સૌથી પહેલા તો જોઈ લેવાનું x બાર આપેલા છે 5.5 y બાર 40.5 સીધી કિંમત આવશે d ત્રીજી ગણતરી આવે d સૂત્ર કયું લેવું તો કે r આપ્યા છે sy આપ્યા છે અને sx આપ્યા છે તો હવે આની ગણતરી માટે સીધું છે d બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx r આપણે આપી દીધા છે 0.65 એને ગુણ્યા sy ની રકમ આપી દીધી છે 12.8 છેદની અંદર sx આપ્યા છે 1.2 તો હવે એની ગણતરી માટે જોઈએ તો 0.65 સૌથી પહેલા તો બેનો ભાગાકાર ભાગો સબાના નિયમ મુજબ તો 0.65 ગુણ્યા 12.8 ભાગ્યા 1.2 જેનો જવાબ તમને મળશે 10.67 જેનો જવાબ તમને મળશે 10.67 અને એનો ગુણાકાર કરશો તમે કે 0.65 સાથે એટલે તમને જવાબ મળશે 6.3 અહીંયા તમને b ની કિંમત મળી ગઈ b મેળવી લીધા પછી કીધું છે એ પ્રમાણે ક્રમ મુજબ a મેળવવા a નું સૂત્ર છે y બાર માઇનસ dx બાર તો y બાર બરાબર આપણે જોયું કે 40.5 માઇનસ b આપણે મળ્યો 6.3 અને x બાર જે આપી દીધો છે તમને 5.5 હવે બંનેનો ગુણાકાર તો 6.3 એને ગુણ્યા 5.5 જેનો જવાબ મળશે તમને 38.115 આગળ 40.5 બંનેની બાદબાકી કરશો એટલે જવાબ મળશે 2.385 કે જે નજીકની કિંમત છે 2.39 તો a બરાબર તમને મળ્યા 2.39 અને d બરાબર મળ્યા 6.3 d મળી ગયો a મળી ગયો ત્યાર પછી જે આવશે તે y ની x પરની નિયત સંબંધ રેખા નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ dx a બરાબર મળ્યા આપણે 2.39 પ્લસ b બરાબર મળ્યા 6.3 x m અહીંયા નિયત સંબંધ રેખા સુધીનો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો પરંતુ હજી એક આગળ વધારાની વિગત માંગેલી છે કે અનુમાનિત કિંમત મેળવો અનુમાનિત કિંમત માટે x બરાબર લેવાના છે 4.5 જે તમને રકમ આપી દીધું છે તો હવે અનુમાનિત કિંમત કે 4.5 લાખ રૂપિયા હોય તો અહીંયા x બરાબર 4.5 લાખ રૂપિયા હોય ત્યારે અનુમાનિત કિંમત તો એની માટે સૌથી પહેલા નિયત સંબંધ રેખા y કેપ બરાબર જે તમને મળી 2.39 વત્તા 6.3 x અહીંયા જે તમને નિયત સંબંધ રેખા મળેલી છે તે લખી x ની જગ્યાએ મૂકવાના થશે 4.5 તો 2.39 વત્તા 6.3 એને ગુણ્યા 4.5 હવે જોઈએ તો સાદુરૂપ આપો એટલે 2.39 6.3 ગુણ્યા 4.5
पांच के जेनो जवाब आए 31.185 बने ने आप सरवाड़ो करसो એટલે તમને જવાબ મળશે 33.575 જે નજીકની કિંમત છે 33.58 અનુમાનિત કિંમત પણ મળેલી છે અને હવે તમને જે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ આપ્યું છે એ રોકાણ તમને હજારમાં આપેલું છે એક્સની કિંમત તમને લાખમાં આપેલી તમે રકમ જોશો એટલે તમને ખબર પડશે કે જે એક્સની વેલ્યુ આપી એ લાખમાં આપેલી છે લાખની સામે કેટલા હજારનું રોકાણ કરે છે આ સમજવાનું તો અહીંયા સૌથી પહેલા જ્યારે અનુમાન નીચે જે અર્થઘટન કરવાનું થશે એ અર્થઘટન એવું થશે કે જ્યારે કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર એને રોકાણની કિંમત 33.58 હજાર રૂપિયા થશે આગળ કીધું હોય કે બી નું અર્થઘટન કરો બીનો અર્થઘટનનો જવાબ પ્લસ માં આવ્યો છે માઇનસ માં એ યાદ રાખો પ્લસ માં આવ્યો તો વધારો થાય એક્સ માં એક એકમ વધારો એટલે વાય ની અંદર 6.93 હજાર નો ફેરફાર થશે એક્સ માં એક લાખ વધારે થાય તો વાય માં 6.93 હજાર રૂપિયા નું રોકાણ વધશે તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 9 પૂર્ણ હવે બે ઉદાહરણ જોયા બંને ની અંદર ક્યાં ક્યાં ફેરફાર બંને ઉદાહરણની અંદર ક્યાં ક્યાં ફેરફાર કરી શકે અગાઉના ઉદાહરણની અંદર જે તમને રકમ આપી હતી કે કો એક્સ વાય ની સીધે સીધા આપેલા હોય અગાઉના ઉદાહરણની અંદર તમને કો એક્સ વાય ની રકમ સીધે સીધી આપેલી બાકી બધી રકમ તો એમના જ રહેશે સેમ જ બરાબર છે પરંતુ કો એક્સ વાય ની જગ્યાએ કદાચ ફેરફાર કરવો હોય તો એ બે રીતે કરી શકે એમ તો આપેલા જ હતા અગાઉની રકમમાં પણ અને અત્યારે પણ આપેલા જો કો એક્સ વાય ન આપતો હોય તો એક વસ્તુ આપી દઈએ કે સિગ્મા x - x / y - y આ પણ આપી શકે જો આ રકમ આપી હોય તમને તો તમારે કો x y ની રકમ કઈ છે એ મેળવવાની થશે તો તમારે કો x y ની રકમ રહે એ મેળવવાની થશે અને ત્યાર પછી કદાચ હજી જોઈન બીજો ફેરફાર કરવો હોય તો બીજો ફેરફાર માત્ર આટલી રકમથી કરશે સિગ્મા x y આપી દીધી માત્ર ને માત્ર સિગ્મા એક્સ વાય આપી દીધી હવે તમને બંનેના ડિફરન્સ સમજાવું કો એક્સ વાય અગાઉના દાખલામાં તમને આપેલો હતો 360 હવે કો એક્સ વાય નો આપ્યો બાકીની રકમ આપી દીધી આપણને એસ એક્સ આપેલા હતા એટલે વાય બાર આપ્યા હતા એક્સ બાર આપ્યા હતા એન આપેલા આ વિગત રહે એમ ના સેમ જ રહેશે હવે માત્ર વધારો થયો કો એક્સ વાય કો એક્સ વાય આપ્યા 360 આ ન આપવો હોય તો શું આપી દઈએ તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આનો કોઈ પણ સરવાળો આપી દઈએ એટલે તમારે ત્યારે કો એક્સ વાય ની રકમ દર એ મેળવવાની થશે કયા સૂત્રને આધારે તો કે કો એક્સ વાય મેળવવા માટે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદની અંદર એમ આ રકમ આ સૂત્ર મૂકે રકમને આધારે તમને પહેલા મેળવવાનું એક્સ વાય અને જો તમને રકમની અંદર એક્સ વાય આપો સિગ્મા એક્સ વાય આપે તો પણ તમારે કો એક્સ વાય ની રકમ રહે એ મેળવવાની થશે કો એક્સ વાય કેવી રીતે મળશે તો કે સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદની અંદર એન તો આ સૂત્રને આધારે બાકી એક્સ વાય એકની જ બાકી બધી રકમો તો હતી જ આપણી પાસે શું નહોતું કે એક્સ વાય નહોતા એ કો એક્સ વાય ની જગ્યાએ આપી દીધા એટલે આપણે હવે કો એક્સ વાય મેળવવો પડશે અને કો એક્સ વાય મેળવવા માટે આ રકમો તમને અગાઉથી જ આપી દીધેલી છે તો એ કે મેળવવા જવાની છે નહીં માત્ર કો એક્સ વાય મેળવ ત્યાર પછી તમે બી નું સૂત્ર મૂકી શકો કે કો એક્સ વાય છેદની અંદર એસ વર્ગ એક્સ ત્યાર પછી આ સૂત્ર લાગે ત્યાં સુધી લાગશે નહીં અહીંયા એક ખાસ ધ્યાન રાખજો અને આ ઉદાહરણ નંબર 9 ની અંદર શું ફેરફાર ઉદાહરણ નંબર 9 ની અંદર કેટલો ફેરફાર કરી શકે પેલો ફેરફાર ક્યાં થઈ શકે તો કે x બાર અને y બાર આ બે ની જગ્યાએ શું આપી દઈએ
सिग्मा एक्स आपी दी अने सिग्मा वाई आपी दी એટલે તમારે સૌથી પહેલા મેળવવાનું થશે સિગ્મા x ઉપરથી x બાર કેવી રીતે મળે છે કે એમ તો આપેલા જતા રકમમાં અને પછી મેળવવાનું થશે y બાર પછી પ્રશ્ન એ કે sx અને sy આની જગ્યાએ કેવી વિગત આપી શકે તો કે આની જગ્યાએ માત્ર વિગત આપી શકે કે સિગ્મા x નો સ્ક્વેર સિગ્મા x નો સ્ક્વેર અથવા બીજું પણ આપી શકે સિગ્મા x - x બાર નો સ્ક્વેર તો પણ તમારે sx મેળવવો પડશે અને sx મળશે તમને વર્ગમૂળની અંદર sx બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા x - x બાર n સ્ક્વેર છેદની અંદર n અથવા આ સૂત્રનો લાગુ પડે બરાબર તો જો તો તમારે sx મેળવવો પડશે sx મેળવવા માટે જે તમને સિગ્મા x વર્ગ ઉપરથી દીધું હોય x વર્ગ આપેલા હોય યાદ રાખજો sx ની જગ્યાએ શું આપેલા હોય x વર્ગ આપેલા હોય તો તમારે સૂત્ર મૂકવાનું થશે કે સિગ્મા x નો સ્ક્વેર વર્ગમૂળની અંદર છેદની અંદર n માઈનસ કાં તો તમે કૌંસમાં x બાર મૂકી શકો અને x બાર ન મૂકવો હોય તો સિગ્મા x ના છેદમાં n કૌંસ ઉપર સ્ક્વેર હવે પ્રશ્ન એ કે સિગ્મા x લેવા ક્યાંથી જવું સિગ્મા x લેવા ક્યાંથી જવું તો આપણને x બાર આપ્યા છે અને n પણ આપેલા છે તો હવે x બાર બરાબર સૂત્ર છે કે સિગ્મા x ના છેદમાં n બે કિંમત આપી છે તમને તો ત્રીજી મળી જાય સદુરૂપ આપો બરાબર છે એટલે તમને ત્રીજી કિંમત મળી જશે તો અહીંયા આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો આપેલી ન હોય તો એને આધારે બીજી એ કિંમત તમને મળી જશે ગમે તે કિંમત રહે એની હિંટ આપેલી જશે કે કિંમત કેવી રીતે મળશે કોઈ x y ક્યાંક મેળવવાનો થતો હોય ક્યાંક sx મેળવવાનો થતો હોય અને sx ન મેળવવાનો થતો હોય તો કદાચ s વર્ગ x પણ મેળવવાનું થતો હોય જે 11 માં ધોરણમાં સૂત્રમાં કીધું હતું sx માં વર્ગમૂળ લાગે s વર્ગ x માં વર્ગમૂળ નીકળી જાય કારણ કે પ્રમાણિત વિચલનનો વર્ગ કરો એટલે વિચલન થઈ જાય આ બાબતે હવે પ્રશ્ન અહીંયા તો આ દાખલો પૂર્ણ થઈ જાય છે s વર્ગ એમાં પણ ફેરફાર કરી શકે છેલ્લે આ તમને આપેલા છે આર આપેલા હોય એટલે એક વસ્તુ સમજવાની કે જ્યારે આર ઉપરથી નિયત સંબંધ રેખા મેળવવાનું થાય ત્યારે ઓન્લી વન સૂત્ર છે કે આર ગુણ્યા sy ના છેદમાં sx આ બાબતે ખાસ ધ્યાન રાખજો ચલો હવે આગળનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 10 કે જેનો આપણે અભ્યાસ કરીશું